ગુડ મોર્નિંગ. ધોરણ 11 કોમર્સ, એમાં વિષય છે એસપી. એમાં તમારો પહેલા વિભાગની અંદર પાઠ છે માહિતી સંચાર વિષયનું, બરોબર. એમાં આપણે આગળ પ્રસ્તાવમાં જોઈ ગયા કે ભાઈ કેવી રીતે માહિતી સંચાર કરવો, ક્રમબદ્ધ લયબદ્ધ હોવો છે, બરોબર. હવે અહીંયા એના અર્થ વિશે શીખવાનું છે કે ભાઈ વાણિજ્યક માહિતી સંચાર એટલે શું. તો કે માહિતી સંચારની પ્રક્રિયાનો ઉપયોગ વાણિજ્યક હેતુ માટે કરવામાં આવે તો તેને વાણિજ્યક માહિતી સંચાર કહે છે. હવે જો વાણિજ્યક હેતુ એટલે શું, તો કે ધંધા માટે જે કોઈ પણ પ્રકારની માહિતી સંચાર કરવામાં આવે એને શું કહેવાય, વાણિજ્યક માહિતી સંચારો. વેપારીએ બે જૂથોના સંપર્કમાં રહેવું ખૂબ જરૂરી છે. કેમ? કારણ કે કેમકે બે વ્યક્તિ હોય તો જ તે માહિતીની આદાન પ્રદાન આપલે થઈ શકે, બાકી થઈ શકે નહીં. એટલે વેપારીએ બે જૂથોની અંદર રહેવાનું છે. તે જે પ્રકારનો માલ સામાન વેચે છે તેનું ઉત્પાદન કરનાર અને વિક્રેતા એક જૂથમાં આવશે, અને તો તેની પાસેથી માલ સામાન ખરીદનાર તેનો ગ્રાહક વર્ગ બીજા જૂથમાં આવશે. એક ઉત્પાદન કરનારો હોવો જોઈએ અને એક કેવો હોવો જોઈએ, ખરીદનાર, ગ્રાહક. એ બે વ્યક્તિ જે સંપર્કમાં આવે છે એ થયા તમારો વાણિજ્યક માહિતી સંચાર. આ બે જૂથના સંપર્કમાં રહેવા માટે પત્ર મહત્વનું સાધન છે, અને તે દૂત કે પ્રતિનિધિ સમાન છે. પહેલાંના જમાનામાં જો પત્ર નહોતા કહેવાતા, એને શું કહેવાતું હતું, દૂત કહેવાતું હતું, બરાબર. એટલે આમ પત્રો દ્વારા ધંધા વ્યાપારની ખરીદી, વેચાણ, પ્રચાર અને પ્રસાર જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે તેને વાણિજ્યક માહિતી સંચાર કહેવામાં આવે છે. હવે જો વાણિજ્યક માહિતી સંચારમાં સૌથી અગત્યનું સાધન કયું, તો કે પત્ર એ મહત્વનું સાધન તરીકે ગણવામાં આવે છે. આવું તમારે વિકલ્પમાં કે એક એક વાક્યની અંદર પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ વાણિજ્યક માહિતી સંચારમાં અગત્યનું સાધન કયું, તો કે પત્ર. હવે જો તમે વાણિજ્ય સંચાર કરો છો, બરાબર, માહિતીનું, તો એ તમારે શેના દ્વારા, તો કે પત્રો દ્વારા ધંધાની ખરીદી કરી શકો, વેચાણ કરી શકો, કોઈ પણ પ્રકારનો પ્રચાર કરવો છે, પ્રસાર કરવો છે, બરાબર, વગેરે માટે તમારે પત્ર એ મહત્વનું છે. હવે આગળનો ટોપિક છે માહિતી સંચારની પ્રક્રિયા. માહિતી સંચાર કે વાણિજ્યક માહિતી, બંને વિભાવનાઓમાં માહિતી શબ્દ વપરાયો છે. હવે જો અહીં માહિતી સંચારમાં માહિતી આવ્યો અને વાણિજ્યકમાં એ માહિતી આવ્યો, આમ તાત્વિક રીતે તપાસીએ તો માહિતી સંચારની પ્રક્રિયામાં ભાગ લેતા ઘટકો માહિતીના આદાન પ્રદાનમાં ભાગીદાર થઈ માહિતી, વિચાર, વિભાવના, લાગણી કે સંદેશાની આપ લે કરે છે. હવે જો આ બે માહિતી સંચારમાં માહિતી એવો અગત્યનો એક ભાગ ભજવે છે કે જે કંઈક તમારી પાસે કોઈ પણ માહિતી હોય, કોઈ વિચાર છે, કોઈ લાગણી છે એકા બીજા પ્રત્યેની, તો તમે શું કરી શકો છો કે સંદેશા દ્વારા આપણે કહી શકો છો. પ્રત્યયનની આ એવી પ્રક્રિયા છે, પ્રત્યયન એટલે કે ભાઈ તમારે એક માહિતી છે બીજા વ્યક્તિને પહોંચાડવી, બરાબર છે. એ તમારું થયું પ્રત્યયન, કે જેમાં એક વ્યક્તિ કે જૂથ દ્વારા બીજા વ્યક્તિ કે જૂથને માહિતી વિચાર પહોંચાડવાની કોશિશ કરવામાં આવે છે. અને આ કોશિશમાં વિવિધ માધ્યમો સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે, અને વિચાર સંક્રમણની પ્રક્રિયા પૂરી થતાં સામા પક્ષ તરફથી પ્રતિસાદ પ્રાપ્ત થાય. પ્રતિસાદ એટલે કે સારો એવો તમને ભાવ પ્રાપ્ત થાય, બરાબર છે, કે ભાઈ તમને સારો એવો જવાબી લોકો આપી શકે. એ પ્રક્રિયાને હવે આપણે તબક્કાવાર જોઈએ. અને માહિતી સંચારમાં નિમ્નલિખિત ઘટકો જે ક્રમમાં જણાવ્યા છે એ જ ક્રમમાં ભાગ લે પ્રક્રિયાને સફળતાપૂર્વક પાર પાડવામાં પ્રયાસ થાય છે. હવે જો જેવી રીતે અહીંયા જેવી રીતે લાઇનબદ્ધ ક્રમબદ્ધ આપેલા છે એ જ રીતે તમારે લખવાના રહેશે.